નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર. તો મિત્રો, તમારી બધાની ફરમાઈશ હતી અને આજે હું એ જગ્યા ઉપર પહોંચી ગયો છું. ભાણપોખરીના પાટીએ આપણે કેશવ કેમિસ્ટ, આ એક મેડિકલ છે. તમે એમ ના કહેતા કે પ્રમોશન કર્યું, પૈસા આપ્યા, એવું કંઈ નથી. આપણે અહીંયા તમને થોડાક દિવસ પહેલાં એક વિડીયોની અંદર આપણે વાત કરેલી હતી કે પશુની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની એક કીટ આવી છે. તો એ કીટ લેવા અમે આવ્યા હતા અને અહીંયા એ કીટ અવેલેબલ છે. તાત્કાલિકમાં હાજર નહીં હોય તો તમે ભાઈના નંબર છે ફોન કરજો, તમને મગાવી પણ દે. અને આ પ્રેગ્નન્સી કીટનું કંઈક કામકાજ અલગ પ્રકારનું છે, એ તમને હું કીટનો વિડીયો બનાવીશ ત્યારે બતાવીશ. પણ અત્યારે આની અંદર પશુની દવા છે અને આપણે માણસો માટે ઘણી બધી જીવન જરૂરિયાત ઉપયોગી વસ્તુ છે. તો એનો અંદર જાય અને થોડોક નજારો જોઈ લ્યો. અને એક તો ખાસ કરીને આનું સરનામું છે ખંભાલિયા ભાણવર હાઈવે ભાણખોખરીના પાટિયા પાસે 66 કેવીને સેમ ટુ સેમ સામે. અને એકવાર તમે દવા ખરીદવા આવજો. તમારો બધાનો રિસ્પોન્સ ઘણો મળ્યો હતો અને ઘણા પશુપાલક મિત્રોની એવી ફરમાઈશ પણ હતી કે તમે એક ડૉક્ટરની મુલાકાત લેતા હો એવો વિડીયો બનાવો અને એક પશુપાલન વિશેની જે દવા બધી રાખતા હોય એ મેડિકલનો બનાવી. તો મિત્રો, આજે આપણે એ મેડિકલની અંદર આવી ગયા છીએ અને ખાસ કરીને આમાંથી કંઈ એડવર્ટાઈઝ ખાલી કરવા આવ્યો હે, કંઈ લેવા દેવા નથી. કેમ કે આ અમારા અગાઉનો જ મેડિકલ છે અને ઉદઘાટનમાં આવ્યો ને ત્યારે વિડીયોનો કટકો એક બનાવીને અમે રાખ્યો હતો. પણ ત્યારે અમને અહીંયા આખો વિડીયો શૂટ કરવાનો વેદ નહોતો, કેમ કે માણસની મેદની એકદમ વધારે હતી. એટલે અમે થોડો ઘણો વિડીયો શૂટ કરીને રાખી દીધો હતો. તો આજે આપણે આખો વિડીયો એનો બનાવી લઈએ. તો અંદર જઈએ અને તમને બધી બતાવી દઈએ કે ભાઈ કઈ કઈ કંપનીની દવા છે અને શું શું બધું છે. તો મિત્રો, આની અંદર મેડિકલની અંદર 3-4 વિભાગમાં વહેંચાયેલું છે. કેમ કે આની અંદર પશુપાલન અને આપણા મનુષ્યને ઉપયોગી વસ્તુ છે. તો આની અંદર અલગ અલગ કંપનીને બોડી લોશન છે, પછી ભાઈ સ્મૂથ છે, એવું છે. આપણે અલગ અલગ પ્રકારના સ્પ્રે છે, બોડી સ્પ્રે છે, આપણે વાળમાં નાખવાનું ઓઇલ છે, શેમ્પૂ છે અને હર્બલ પ્રોડક્ટ છે અને અલગ અલગ કંપનીના સોપ પણ છે. તો લેવાનો આગ્રહ રાખો, કેમ કે પશુપાલનના વ્યવસાયની અંદર આપણે મેડિકલના ભાણપોખરીના પાટી અમારા ગામની આજુબાજુ તો બહુ બધાને લાગુ પડે છે. તો આ ભાઈ કે આરે આરે થોડીક માણસોને ઉપયોગ થાય એવી વસ્તુ પણ આપણે રાખવી જરૂરી છે. તો અહીંથી પછી શરૂઆત થાય છે પશુપાલનની બધી વસ્તુની. તો પશુપાલનની અંદર મેં તમને ઘણી વખત વિડીયોની અંદર બતાવ્યું છે કે આ એક ટ્યુબ છે વેલેરા. આ ખરેખર પશુને આચરની અંદર જે ચાંદા પડે છે અને મટતા ના હોય તો એ ચાંદામાં તેની બેસ્ટ રિઝલ્ટ આપતી ટ્યુબ છે. હજી એકવાર તમે જોઈ લેજો એનું આખું નામ અને આ કેશવ કેમિસ્ટમાં ઉપલબ્ધ છે. અને ત્યાર પછી આપણા પશુને હામ હામાં બાયતા હોય કે ડસ્ટબિન પડી ગયા હોય કે કોઈ ઘાવ લાગ્યો હોય તો એના માટે સ્પેશિયલ રોજ આવવા માટેનો મલમ છે. અને આ ટ્યુબનું નામ છે હિમેક્સ. અંગ્રેજી ના આવડતું હોય તો આપણે હિન્દીમાં પણ આપેલું છે અને જોરદાર એનું રિઝલ્ટ છે. અમે આ વાપરતા હોઈ અને ઘણી વખત મારા વિડીયોની અંદર મેં તમને આ સીસલી બતાવેલી છે અને હાલ મારા તબેલામાં પણ ઉપલબ્ધ છે. અને આની અંદર અવનવી વેરાયટી છે, તેલસીવેલ છે, અલગ અલગ કંપનીના, એ તમે નજર મારીને જોઈ જ ગયો. અને તમારે જે પણ કોઈ કંપનીનું કેલસીવેલ છે, જે કોઈ કંપનીની ટેબ્લેટ છે, દવા છે, સ્પ્રે છે, ઇન્જેક્શન છે અથવા મિનરલ મિક્સર પાવડર છે, એ અહીંયા હર કોઈ કંપનીને ઉપલબ્ધ છે. તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મારા વાલીરાવ એકવાર ખાલી મુલાકાત લેજો. કેમ કે પશુપાલનના વ્યવસાયની અંદર હું જે તમને દેશી દવા બતાવતો એનાથી તમને મજા ના આવતી હોય તો આપણે મેડિકલ યુઝ કરવા માટેનું સ્થળ છે. તો અહીંયા આવી લ્યો ને કંઈ નહીં, પણ એકવાર જરૂર મુલાકાત લેજો. ખાલી તમે એકવાર એનું બધું કામકાજ જોઈને તમે એના દીવાના થઈ જાઓ અને એક રાવ નાખી દુકાનનો આપણે લઈ લઈએ.
મિત્રો જોયો ને તમે, આખો મેડિકલ ભરપૂર છે ને, હજી તો એટલું બધું ગોડાઉન ની અંદર ભરેલું છે. અને બીજા નંબર ની એક વાત છે કે પશુપાલન નો મેન એક વ્યસ્ય એવો થઈ ગયો છે કે ભાઈ પશુ વ્યાય એટલે જર પડવામાં પ્રોબ્લેમ થઈ ગયો છે. કેમ કે અત્યારની ખોરાકી થોડીક અલગ થઈ ગઈ છે. પશુ કુદરતી રીતે આપણે જે વનવગડામાં રખડતા ને ચરતા એ રીતનું નથી, હવે ખીલે બાંધતા બાંધતા ખાય એટલે પશુના શરીરની અંદર થોડાક હોર્મોન્સ નબળા પડી ગયા છે. તો એના માટેનું બેસ્ટ લિક્વિડ છે કે જ્યારે આને એવું થાય કે આપણે પશુ વ્યાઈ ગયું છે ત્યાર પછી એ બોટલીને પીવરાવી દેવાય. તો આ જર પડવામાં 2-3 કલાકની અંદર તમારે પશુની ક્લીન જર પડી જાય છે. અને પછી પશુપાલનમાં એક મોટામાં મોટો ખરેખર પ્રશ્ન હોય ને, તો એ આપણે ઘણી ખરી વખત વડલાના વડવાઈવાળી દવા બી તમને બતાવી છે. અને તમે દર્શક મિત્રો મને કોમેન્ટમાં નંબર માગો અને ફોન કરો કે વડલાની વડવાઈ સિવાય કોઈ મેડિકલી યુઝફુલ કરી વસ્તુ, તો એમાં આપણે બધાને આ લગભગ બતાવી છે. આના ફોટા હું તમને અવારનવાર શેર કરતો હોઉં. જે મિત્રનો ફોન આવે એને કહું કે ભાઈ મેટાબોલિક મિક્સ આ પાવડરનું પડી શકે, આ એટલી જોરદાર પ્રોડક્ટ છે, આ કોઈ કંપનીની એડ નથી, આ તો ખાલી અમારા હગાઉનો મેડિકલ છે ને અમે આવ્યા છીએ અહીંયા, એટલે એક વિડીયો મૂકવો જ છે એવું નક્કી જ કર્યું હતું. અને પશુપાલન મિત્રોનો ઉપયોગ થઈને એના માટે વિડીયો મૂકવો હોય. અને પશુપાલન અને ખેતીવાડીની જે આપણી ચેનલ છે, તો આનું કામકાજ કંઈક એવું હોય કે આખા દિવસમાં લગભગ આ 50 ગ્રામનું એક પડીકું હોય, આનો એક ડોઝ આપવાનો. અને લગભગ પશુને જે પેટ કાઢવાની બીમારી હોય, ફૂલ દેખાડે, પીછા દેખાડે, અલગ અલગ વિસ્તારમાં અલગ નામથી કહેતા હોય, તો એ બીમારી જેને હોય 15-20 દિવસની વાર હોય વ્યાવાની, ત્યારે પશુ એ ફૂલ પીછા દેખાડતું હોય, તો એના માટેનો બેસ્ટ વસ્તુ છે કાયમ એક પડીકું આપી દેવાનું. અને ત્યાર પછી તમારા પશુને જ્યાં તબેલો હોય, તબેલાની અંદર તમારે પશુને બાંધવાનું કઈ રીતે કે આગળના પગ હોય એ નીચાણમાં રહેવા જોઈએ અને પાછળનો જે ભાગ ઢાંઢાનો હોય એ ઊંચાણમાં રહીએ. આ રીતનું બાંધતા જાઓ અને આ પડીકું હોય આનો ઉપયોગ કરતા જાઓ, જોરદાર રિઝલ્ટ છે. અને બીજી એક ખાસ કઈ વસ્તુ છે, અત્યારે લગભગના ઘરે પ્રશ્ન આવે માખી મચ્છર ટોલા, એટલે ઘરે તો હોય પણ પશુને તમારાને વરખતું હોય ને, લાણ હે, ઈતરી હે, ટોલા હે, ચાચડ હે, માકડ હે, કંઈ પણ તમારા પશુને પરજીવી જે ટચકા ભરતું હોય ને લોહીને ટહી આવી રહેતા હોય એના માટેની બેસ્ટ વસ્તુ છે. તમને ઘણી વખત હું વિડીયોની અંદર બતાવતો કે હાઈટેક નામની એક ગોળી આવે છે, આની કિંમતની તો કંઈ આશરે મને ખબર નથી, પણ લગભગ 60-80 રૂપિયાની આજુબાજુ આવતી હોય છે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ પણ હોઈ શકે છે. તો આ એક ગોળી ગાભણ પશુને આપો તોય વાંધો નથી અને ખાલી પશુને આપો તોય વાંધો નથી. આ ગોળીનું કામકાજ એવું છે કે આ ખવડાવ્યા પછી 1 મહિનોથી તમારા પશુને જે પણ માખી મચ્છર કરડે ને એનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. અને એક જે આપણે મેઇન વસ્તુ અહીં લેવા આવ્યા છે એ વસ્તુ મારા હાથની અંદર છે અને આ અત્યારે સિક્રેટ રહેશે. આનો આપણે લાઈવ ડેમો કાલે આનું પરીક્ષણ કર્યું. આ છે પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ. તો આ 2 કીટ આપણે લઈ જઈ થઈ, તો એક ગાભણ પશુ માથે પ્રયોગ કરશું ને એક ખાલી માથે પ્રયોગ કરશું. તો કાલે આપણે ફરી મળ્યા નવા વિડીયોની અંદર. તો આજે બસ એટલું, ફરી મળીશું કાલે નવા વિડીયોની અંદર. આવજો, બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર.